नमस्कार विद्यार्थी मित्रों, ओम पब्लिक स्कूल चाणस माथे आपनो हार्दिक स्वागत करू छु। હવે આપણે ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચય વિશે અભ્યાસ કરતા બરોબર। હવે એની અંદર આપણે બે વસ્તુ છે, આપણે જે સંખ્યાઓ લખીએ છે એ સંખ્યાઓની અંદર જે આપણે અલ્પવિરામ લખીએ છે બરોબર, પછી આપણે ટપકા જે કરીએ છે અલ્પવિરામ, એ આપણી ભારતની સંસ્કૃતિ અનુસાર જુદું હોય છે અને આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ અનુસાર જુદું હોય છે। કેટલી સંખ્યાએ આપણે ભારતની અંદર લખીએ છીએ અને કેટલી કેટલી સંખ્યાએ અલ્પવિરામ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ અનુસાર લખાય છે, તો આપણે એ જોઈએ પહેલા। તો સૌપ્રથમ ભારત માટે જોઈએ કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અનુસાર અલ્પવિરામ લખ્યા, ભારતીય સંખ્યા લેખન ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અનુસાર જે આપણે અલ્પવિરામ લખવાના છે, એટલે ધારો કે ઉદાહરણ તરીકે સંખ્યા લઈ લઈએ 5 7 8 2 1 3। હવે આપણે ભારતીય સંખ્યા લેખન અનુસાર જો આપણે અલ્પવિરામ લખવાના હોય તો શું થાય છે કે 65 થી 100 પછી ત્રણ સંખ્યા પછી એક અલ્પવિરામ આવે છે, એના પછી બે બે સંખ્યાએ અલ્પવિરામ મૂકવામાં આવે છે। હવે આ સંખ્યા શું બોલે 578213 બરોબર, આ રીતે સંખ્યાઓ બને છે। આ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અનુસાર આપણે આ રીતે લખી શકીએ છીએ કે કેટલી કેટલી સંખ્યાએ પહેલા ત્રણ સંખ્યાઓ એટલે 1 10 100 એના પછી અલ્પવિરામ લખવામાં આવે છે અને એના પછી જે સંખ્યાઓ છે એમાં બે બે સંખ્યાએ અલ્પવિરામ લખવામાં આવે છે। બીજું કોઈ ઉદાહરણ લઈ લઈએ 50 72 724। હવે આમાં ચેક કરીએ તો આપણે બોલવામાં પણ સહેલાઈ રહેશે, હવે પહેલા ત્રણ સંખ્યાઓ લઈ 1 10 100 પછી અલ્પવિરામ લખીએ, પછી બે સંખ્યાઓ લઈએ પછી બે, અથવા આગળ આવતો હોય તો આપણે આગળ લખી શકીએ છીએ। તો બે બે સંખ્યા કોનું ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અનુસાર છેલ્લા ત્રણ સંખ્યાઓ પછી બે બે સંખ્યાઓનો ઉપયોગ થાય છે, તો આપણે આના ભૂલી શકીએ 50 72 724, એ રીતે 5 78 213 આપણી ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અનુસાર આપણે અલ્પવિરામ લખીએ છીએ। હવે જોઈએ કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ અનુસાર આપણે જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ આપણે કદાચ પહેલા રકમ રાખી દઈએ, અત્યારે અલ્પવિરામ નથી લખવાના, તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ અનુસાર જો આપણે અલ્પવિરામ લખવા હોય તો 65 100 એ રીતે લખી દેવાના ત્રણ સંખ્યા, પછી 65 3 3 સંખ્યાએ અલ્પવિરામ લખવાના છે, એટલે 1000 ના સ્થાને કેટલું પહેલા પછી સીધું મિલિયન આવે। હવે આંતરરાષ્ટ્રીય જે છે 1 મિલિયન એટલે મિલિયનમાં 1 મિલિયન એટલે આપણા અહીંયા ભારત અનુસાર કેટલા થાય છે 10 લાખ રૂપિયા, કેટલા થાય છે 10 લાખ રૂપિયા બરોબર। તો આ જે છે 50 મિલિયન થશે, 50 મિલિયન 7024 542 આ રીતે, એટલે આપણે જે સંખ્યાઓ આને અંકોમાં લખશું એટલે હું તમને શીખવાઈશ કે આને અંકમાં કરવી કેવી રીતે લખાય છે બરોબર। તો અહીંયા 1 મિલિયન 1 મિલિયન બરાબર 10 લાખ થાય છે, કેટલા 1 મિલિયન બરાબર અહીંયા અહીંયા ભારત અનુસાર 10 લાખ રૂપિયા થાય છે અને જો આંતરરાષ્ટ્રીય બરાબર 10 લાખ બરાબર 1 મિલિયન થાય છે એ ધ્યાન રાખવાનું છે। તો આંતરરાષ્ટ્રીયમાં શું હોય છે સંખ્યા લેખન પદ્ધતિમાં 3 3 અંકે
અર્થવિરામ મૂકવામાં આવે છે અને ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ અનુસાર પહેલા 3 અંકે પછી 2 2 અંકે અર્થવિરામ મૂકવામાં આવે છે બરાબર તો આપણે આ જે સંખ્યાલેખન પદ્ધતિ અનુસાર અર્થવિરામ મૂકતા શીખ્યા હવે આપણે એક આગળ પ્રયત્ન કરવો છે તો આપણે પ્રયત્ન કરવાની અંદર તમને જો આપણે પહેલા શીખવાની બાકીના બે તમને હોમવર્ક ની અંદર લખશો તો આપણે ચેક કરીએ આ સંખ્યાઓ વાંચવાની છે આ સંખ્યાને તમારે વાંચવાની છે ખાનાનો ઉપયોગ કરીને તેમને લખો અને હવે ખાનાનો ઉપયોગ કરવાનો છે હવે પહેલી સંખ્યા હું લખું ધારો કે પહેલી સંખ્યા શું છે મારી પાસે 475320 બરાબર હવે આની અંદર આપણે ખાનાનો ઉપયોગ કરવાનો એટલે એકમ દશક શું એકટા ખાનાનો એકમ દશક 100 1000 10000 અને લાખ બરાબર હવે આપણે એકમ ની અંદર પહેલા શું છે 0 તો 0 દશક ની અંદર 2 100 ની અંદર 3 1000 ની અંદર 5 10000 ની અંદર 7 અને લાખ ની અંદર 4 તો આ રીતે તમારે પહેલા કોષ્ટક બનાવી લેવાનું હવે મેં આપણે જે કોષ્ટક બનાવ્યું છે એટલે ખાની બનાવી એટલે ખાનામાં દર્શાવી દીધા હવે ખાનામાં દર્શાવવા પછી શું કરવાનું છે એનું વિસ્તરણ કરવાનું છે તો આપણે દરેક સંખ્યાનું વિસ્તરણ કરીએ તો 4 આપણે જોઈએ આપણે વિસ્તરણ કરીએ આ સંખ્યા તો આપણી સંખ્યા શું છે પહેલા 475320 બરાબર હવે આનું વિસ્તરણ કરીએ તો વિસ્તરણ કરતા આપણે આગળ શીખ્યા છે 4 કોના સામે છે લાખના સામે છે તો 4 પાસે 1 2 3 4 5 નો આવશે 4 ગુણ્યા 1 લાખ થશે બરોબર 4 લાખના સામે છે તો લાખ સાથે ગુણાશે એની સામે પર તો 4 ગુણ્યા 1 લાખ પ્લસ 7 કોના સામે છે 10000 ના સામે છે તો 10000 ગુણાશે એની સાથે તો 10000 5 કોના સામે છે પ્લસ 5 ગુણ્યા 1000 પ્લસ 3 ગુણ્યા 100 પ્લસ 2 ગુણ્યા 10 પ્લસ 0 ગુણ્યા 1 બરાબર આ રીતે તમારે વિસ્તરણ કરવાનું છે એટલે આ સંખ્યાનું છૂટી પાડવાનું છે બરાબર હવે આ તમે છૂટું પાડી લીધું એ જ રીતે તમે બીજી સંખ્યાનો આપણે શીખીએ તો બીજી સંખ્યા માટે જોઈએ પહેલા સ્વરૂપમાં આપણે કોષ્ટક બનાવવું પડશે તો બીજી સંખ્યા શું છે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિનો જ ઉપયોગ કરવાનો છે હવે આ શું છે એકમ દશક 100 1000 10000 લાખ અને 10 લાખ 98,47,215 હવે આને આપણે કોષ્ટકમાં ભેળી દઈએ એકમ દશક 100 1000 10000 લાખ અને 10 લાખ બરોબર હવે જોઈએ તો આપણે એકમના સામે કેટલી કિંમત છે એકમના સામે 5 દશકના સામે 1 સોના સામે 2 1000ના સામે 7
આપણે જે જરૂરિયાત છે એ પોસ્ટર બનાવી લેવાનું બરોબર હવે પોસ્ટર બની ગયું હવે સજ્જન શું કરવાનું વિસ્તરણ કરવાનું છે તો વિસ્તરણ કરી આપણે અહીંયા આ સંખ્યાનું વિસ્તરણ કરીએ તો 9 ઘણા સ્થાન છે 10 ઘણા સ્થાન છે એટલે 9 સાથે કેટલા ઘણા છે 9 ગુણ્યા 10 લાખ प्लस 8 कोना सारे छे लाख ना सारे छे 8 × 1 लाख प्लस 4 कोना सारे छे 10000 ना सारे छे तो 4 × 10000 बराबर प्लस 7 कोना सारे छे 1000 ना सारे तो 7 × 1000 એ જ રીતે 2 કોના સાથે છે 100 ના સાથે તો 2 × 100 પ્લસ 1 કોના સાથે છે દશક ના સાથે છે 1 × 10 પ્લસ 5 કોના સાથે છે એકમ ના સાથે તો 5 × 1 આ રીતે તમે વિસ્તરણ કરી શકો છો બરાબર તો આ જે બે આપણે આ બે સંખ્યાનું કર્યું એ રીતે તમે આ સંખ્યાનું નંબર કેવી રીતે કરવાનું છે તમારે બરાબર ત્રીજા નંબરનો જે છે પ્રથમની અંદર પહેલા પ્રશ્નનો ત્રીજો એ રીતે તમારે પહેલા કોષ્ટક બનાવવાનું છે એ કોષ્ટક બનાવ્યા પછી તમારે તેનું શું કરવાનું છે મિશ્રણ કરવાનું છે એ રીતે ત્રીજો અને ચોથો પ્રશ્ન આ બંને તમારે હોમવર્કની અંદર કરવાના છે બરાબર હવે શું કીધું છે પહેલો પ્રશ્ન અંદર માંગ્યો છે કે સૌથી નાની સંખ્યા કઈ છે તો સૌથી નાની સંખ્યા તમને કઈ લાગે છે જો બધાની અંદર આપણે અનુક્રમે પહેલા મેં કીધી પહેલા 3 સંખ્યા આવશે 2 સંખ્યા 3 સંખ્યા 2 સંખ્યા 2 સંખ્યા આ રીતે અલ્પવિરામ આવે છે હવે આની અંદર સૌથી નાની સંખ્યા તમને કઈ લાગશે તો 475320 475320 એ સૌથી નાની સંખ્યા છે શું ભાઈ બીજું શું આવે છે સૌથી મોટી સંખ્યા કઈ છે જો આ 4 લાખ છે આ 3,47,215 છે પછી આ શું છે 3 કરોડ 3,48,54,000 આ સંખ્યા છે એક બીજી સંખ્યા કઈ છે કે 9,76,45,310 તો બધામાં મોટી કઈ છે 9 કરોડ વાળી સંખ્યા આ સંખ્યા મોટી છે તો સૌથી મોટી સંખ્યા શું છે 9,76,45,310 બરોબર તો આ સંખ્યા મોટી છે હવે આ શું છે ચડતા ને ઉતરતા ક્રમમાં ગોઠવો તો આ બધી જો આપણને 4 સંખ્યાઓ આપી છે તો 4 સંખ્યાને પહેલા ચડતા ક્રમમાં ગોઠવી દો અને ચારે ચાર સંખ્યાને શું કરવાનું છે તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે તો આ પણ તમારે હોમવર્કની અંદર કરવાનું છે હવે આજે તમે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવો છો એમાં ચડતો ક્રમ પહેલા લખી દો એની અંદર પહેલા કિંમતો જે ચાર છે એમાં ચડતા ક્રમમાં ગોઠવો પછી આ ચારે ચાર કિંમતને ઉતરતા ક્રમમાં ગોઠવવાની રહેશે બરાબર તો આ રીતે તમે આ પ્રયત્ન કરો પૂર્ણ કરવાનો છે અને તમને કોઈ પણ દાખલાની અંદર તમને ખબર ના પડતી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો